હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું પ્રતિભા ફ્રેશ ફ્લોરામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે એક સક્યુરન પ્લાન્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે એ છે નાગફોની અને નાગફની આમ તો તમે જુઓ ને તો જ્યાં દરિયા કિનારો હોય અથવા તો રાજસ્થાનની મતલબ રાજસ્થાન બાજુ જ્યાં સુકું રણ પ્રદેશ હોય ત્યાં આપણને વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને તમે નહીં માનો અચાનક જ મને આ હાથમાં આવી ગયો આ પ્લાન્ટ અને ખૂબ જ નાનો એવો પ્લાન્ટ છે તો આજે આપણે ફ્રેશ ફ્લોરામાં આ નાગફણી પ્લાન્ટ વિશે વાત કરશું મને કદાચ એવું લાગે છે કે આનું જે શેપ છે એ નાગ જેવો છે ફેણ જેવો છે એટલે કદાચ એનું નામ નાગફોની રાખ્યું હશે એક સક્યુલન પ્લાન્ટમાં આવે છે અને આ પ્લાન્ટ આપણી પાસે તો અત્યારે બહુ જ નાનો છે તો આ પ્લાન્ટ તો એના ફેમસ છે એના કાંટાથી એના કાંટાથી બહુ વખણાય છે જો કેટલા મોટા કાંટા છે જેમ પ્લાન્ટ જૂનો હશે મને તો બસ આ એમ જ મળી ગયો પ્લાન્ટ મને તમને થયો હશે કે આ પ્લાન્ટ ક્યાંથી આવ્યો પણ આ પ્લાન્ટ મને એમ જ બીચ ઉપરથી જસ્ટ મળ્યો અને મેં કલેક્ટ કરી લીધો નાનો એવો પ્લાન્ટ ખૂબ જ નાનો પ્લાન્ટ છે કારણ કે જો તમે કટિંગથી આ પ્લાન્ટ લગાડો છો તો બહુ જ સરસ ડેવલપ થાય છે અને આ પ્લાન્ટ છે એના જે આ આપણને દેખાડે છે ને આ જે કાંટા બતાવો તમને ખૂબ નાનો છે આ એના એ બહુ ખતરનાક હોય છે એટલે અને જે નવા એના પ્લાન્ટ મતલબ જે નાનો પ્લાન્ટ હોય છે તો આ એના જે ઝીણા ઝીણા જે પ્લાન્ટના કાંટા આવવાની શરૂઆત થઈ છે તો એ જ એની શોભા છે એની સુંદરતા છે અને એક આ કટિંગથી પણ આ પ્લાન્ટ આપણે બહુ સરસ ઉગાડી દઈએ છીએ અને બહુ સરસ આપણા સેક્યુલન પ્લાન્ટમાં પણ એક સરસ લાગે છે આ એક કેક્ટસની જ એક વેરાયટીસ છે આ પ્લાન્ટ તમે જુઓ ને તો પહેલાંના જમાનામાં જ્યારે ઘણા વર્ષો પહેલાં એટલે કે જ્યારે નાના બાળકીઓના કાન વિંધવાના હોય અથવા તો કાન નાખ કે કાંઈ છેદન કોઈ ક્રિયા કરવાની હોય તો પહેલાંના જમાનામાં જે આવા જૂના પાન સ્ટ્રોંગ થઈ ગયા હોય અને એના રૂટ્સ છે આ આ જે કાંટા છે એ તમને એનાથી એ લોકો કાન અને નાક વિનતા એટલે કા એન્ટિસેપ્ટિક હોવાને કારણે તમને કોઈ પેલું રસે કેવું ના થઈ જતું એટલે એમાં પણ આ પ્લાન્ટ બહુ ઉપયોગી છે અને આ પ્લાન્ટ ઔષધિ તરીકે પણ બધા બહુ જ વાપરે છે તમે આના ફૂલ આવતા હોય છે તો એનું બધા રસ બનાવીને પીતા હોય છે જ્યુસ કરીને પીતા હોય છે ઘણા લોકો આના જે આ કાંટા છે જે થોન છે એ રિમૂવ કરી નાખે છે અને આ છાલ છે ઉપરની એ આખી કાઢી નાખે છે અને પછી એની વચ્ચેનો જે ભાગ હોય એને સરસ રીતે બાફી અને સરસ રીતે એની લસણ કાંદાને સરસવના તેલમાં નાખીને સબ્જી બનાવીને પણ ઉપયોગ કરે છે એટલે આ પ્લાન્ટ તો બહુ જ સરસ છે અને તમે છો એક મેં તો નાનું એવું રૂટ્સ લીધું હતું તમને બતાવું અને આને બહુ સાવચેતીથી તમારે બહાર કાઢવાનું અને આવા સ્ટોન જે આપણને મળતા હોય તમને એક જ મિનિટ આવા તો તમે એવા આજુબાજુ મૂકી દો એટલે એને પહેલું ફીલ આવે કે કોઈ બી પ્લાન્ટને એનું ફીલ થવું ખૂબ જરૂરી છે જો તમને બતાવું એનું એમ જ બહુ જ સરસ રૂટ આપણે કાઢીએ ધીમે ધીમે કારણ કે આમાં સાથે સાથે થ્રોન પણ હોય છે એટલે જરા સાચવીને આપણે આ પ્લાન્ટને બહાર કાઢશું હા કારણ કે એમાં બહુ જ નાના એવા બહુ સરસ વાવ જુઓ આવા એના રૂટ્સ છે આ મેં અડધી કટકી જ મૂકેલી હતી આ રીતે કટ કરેલું અને જોવા માટે કે આપણને એમાં રૂટ આવે છે કે નહીં પણ બહુ સરસ રૂટ આવી ગયા છે મને લાગે છે થોડું પાણી કદાચ વધારે મારાથી અપાઈ ગયું લાગે છે તો અંદરથી જો આપણને થોડું વધારે ભીનું લાગે છે એટલે આપણે પાણી ખૂબ જ ઓછું આપશું કારણ કે આમાં ઓલરેડી છે ને અંદરથી તમે જુઓ આમ જેલ જેવું હોય ને એવું લાગે છે એલોવેરા જેલ હોય ને આપણે પહેલાં એને યોગ્ય જગ્યાએ ગોઠવી દઈએ પેલાં તો એમાં જે એલોવેરા બસ આમ જ મૂકી દેવા તેનું પ્રોપોગેટિંગ થઈ જાય છે આનું પ્રોપોગેટ કરવું બહુ સહેલું છે તમે આ ઉપરનો ભાગ કટ કરી અને મૂકી દો તો બી થઈ જાય છે અને મેં તમને જે આ રીતે રૂટ્સ બતાવ્યા આ રીતે એ રૂટથી પણ તમે આમે નીચેથી જ કરી મૂકેલી હતી એક પાન ઉપરથી લઈને તેમાં પણ આટલો ઝડપથી રૂટ આવી ગયું જો કેટલું સરસ છે તો એ રૂટથી પણ તમે આ કેકટસ પ્લાન્ટને ડેવલપ કરી શકો છો અથવા ઉપરનું એક પાન લાવીને પણ આ પ્લાન્ટને તમે ડેવલપ કરી શકો છો અને ઘરમાં બહુ સરસ લાગે છે કેકટસ પ્લાન્ટ અને બીજું શું છે કે આ પ્લાન્ટને તમે અન્ય કોઈ ઘણી બધી આના જે ફાયદાઓ છે મેં તો બહુ જોયા છે ઘરની શોભામાં તો વૃદ્ધિ કરે જ છે આ જે નાનું બેબી પ્લાન્ટ છે અને એ જ્યારે જ્યારે આ મોટું થશે ને એમ એના જે આ થ્રોન છે ને એ સ્ટ્રોંગ થતા જશે અને એમાંથી જ બીજા પ્લાન્ટ થશે બસ આને એક જ ધ્યાન રાખવાનું છે ટકેદારી કે આને પાણી ઓછું દેવાનું છે મારે થોડુંક આજે વધારે દેવાઈ ગયું છે પણ હવે ધ્યાન રાખવાનું કે પાણી આને મહિને પંદર દિવસે પચીસ દિવસે પાણી આપો તો બી આ પ્લાન્ટ સર્વાઈ કરી જાય છે આને કોઈ ખાસ કારણ કે આ રેતીમાં દરિયામાં એવા જ્યાં રેગિસ્તાનું હોય એવી જગ્યાએ આ પ્લાન્ટ થતો હોવાથી ઓકે કુદરતી બક્ષીસ છે આની માટે તમારે કશું કંઈ નથી કરવું પડતું અને એ પ્લાન્ટને તમારે કોઈ ખાતરની કે કશી જ જરૂર નથી તમે જો કંઈ ગાયના છાળનું ખાતર આપો તો ઓકે છે અદરવાઈઝ કોઈ જ તમારે ખાતરની જરૂર રહેતી નથી અને તમા હા એટલું ખરું કે આ પ્લાન્ટની આજુબાજુ તમે આવું કશું મૂકી દો ને પથ્થર જેવું તો એનું બેનિફિટ આ પ્લાન્ટને મળે છે કે કદાચ આપણે ઘરમાં મૂકતા હોય છે તો આ પ્લાન્ટને વધારે પાણી અપાઈ જાય કદાચ તો આ પથ્થર દ્વારા એને ઓબ્ઝર્વ કરી લે છે એટલે આપણા પ્લાન્ટને બહુ જાજી તકલીફ નથી પડતી આ પ્લાન્ટ છે ને એ જે આ જે પાન એના જે આ લીવ્સ છે એ જેમ હાર્ડ થતા જશે એમ એ એના આ થ્રોન છે સ્ટ્રોંગ થશે પણ એની સાથે એક બીજું પણ આને ઘણા બધા બેનિફિટ આપણે જોઈ રહ્યા છીએ કે આ એમ જ જંગલમાં ઊગતું એટલે મતલબ કે કોઈ અજાણી જગ્યાએ તમે જો લગભગ જોવા મળતા હશે અમે તો નાના હતા ને ત્યારે અમને એવું કહેતા કે ભાઈ કોઈને બેનને મારે ને એવું કહેતા કે જો તું બેનને મારીશ ને તો તને અમને રસ્તામાં જતા ને તો કારમાં આવા કાંટા દેખાડતા કે જો તમે ભાઈ બહેનને મારશે ને તો તને હાથમાં આવા કાંટા ઉખશે એવું અમને દેખ કહેતા અને અમે લોકો ડરી જતા કે નહીં નહીં ભાઈ કે બહેનને મારવાનું નહીં જો મારીએ તો આપણને આવા હાથમાં કાંટા ઊગશે પણ અત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ એના એના થ્રોનથી બચાવવા માટે કદાચ આપણા પેરેન્ટ્સ આપણને કહેતા હશે કે આ થ્રોન થોડા ખતરનાક પણ હોય છે જો તમે બતાવો એટલે કદાચ આ થ્રોનને આપણે અડી ના જઈએ એટલા માટે કદાચ આપણા પેરેન્ટ્સ આપણને કહેતા હશે કે તમે આનાથી દૂર રહો કે જેથી તમને વાગી ના જાય અને બચાવી શકાય અને ભાઈ બહેન જો ઝઘડતા હોય કે બહેનો બહેનો તો એને આ રીતે બચાવી પણ શકાય એક ડરથી પણ કહેતા કે તમે આનાથી દૂર રહો પણ હવે અત્યારે સમજાય છે જ્યારે આપણને પ્લાન્ટની સમજૂતી ત્યારે નાના હોય ત્યારે સ્વાભાવિક ના હોય પણ અત્યારે એ એવી વાત આપણને યાદ આવી ગઈ તો મેં તમારી સાથે શેર કરી કે આવું કદાચ તમને પણ આવું કોઈ કહેતા હશે જો તમને કાંઈ આવું કહેતા હોય ને તો મને ચોક્કસ કમેન્ટ બોક્સમાં તમારી વાતો મને શેર કરજો તમારા મમ્મી પપ્પા સાથે કંઈ બી આવી જો થ્રોન વિશે કે આવી કોઈ વાત કરી હોય તો તમે ચોક્કસ મારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરજો તો તમને આ પ્લાન્ટ એકદમ જ નજીવા કિંમત એમ તમે કંઈ મોલમાં જશો અથવા તો સમજો કે તો તમને થોડો મોંઘો પડે પણ આ તો કુદરતે આપેલી એમ જ ગિફ્ટ છે તમને ક્યાંય જગ્યાએ મળી જાય તો બહુ સાવચેતીથી તમે આ પ્લાન્ટ લઈ શકો છો અથવા તો ઉપરનું આ એક જ ફોડ મેં તમને બતાવ્યું ને જો મેં આ પણ એક બાજુમાં જ બતાવું આ પણ મેં એક નાનું એવું પ્લાન્ટ તમને ડેવલપ કરવા મૂકી દીધું છે હા જે નાનું એવું પાન જ હતું આની બાજુની પટ્ટી છે જે મેં કાઢેલી હતી એ પણ મેં મૂકી દીધું છે સમય થતાં એમાં બી સરસ મજાનો પ્લાન્ટ ડેવલપ થઈ જશે બસ એક જ આને પાણી નહીં જોવે અને ગરમી ઋતુ એને બહુ ગમે છે ઉનાળો બહુ જ ગમે છે તો શિયાળામાં આપણે બહુ જ ધ્યાન રાખવું પડે છે જો વધારે પાણી દેવાઈ ગયું તો તકલીફ પડે છે પ્લાન્ટ ગળી જાય છે અથવા તો એના મૂળિયા છે એ ખરાબ થઈ જાય છે તો બને એટલું પાણી ઓછું દેવાનું અને મહિને દિવાળી પચીસ દિવસે મહિને પાણી આપશો તો પણ ચાલશે ખાતરમાં તો કારણ કે આ તો કુદરતી એમ જ વન વગડાની વનસ્પતિ કહેવાય એટલે તમે એને એમ જ ખાતરમાં કશું બી ગાયનું છાણ કે એવું બે ત્રણ મહિના આપો તો બી ચાલે છે અને બહુ સરસ આપણા ઘરની શોભામાં વૃદ્ધિ કરે છે અને બહુ જાજી જગ્યાએ આપણને કામ પણ આવે છે તો આ એક સકુલન પ્લાન્ટની જ વેરાયટીઝ છે તો જો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે